कलश्म कला विराजे कलश्म कलश्म कला विराजे निजमा विराजे देवर मां पीर आपे बिराजे ભાઈબીજ એટલે બહુ મોટો પર્વ બેન માટેનો, પણ સંત બીજ છે એની સાથે સંત બીજ છે. સંત બીજનો મહિમા બહુ મોટો હોય છે, ભાઈ બીજનો મહિમા તો છે, સંત બીજ જે બીજની બહાર છે એવા એ મહાત્મા બાપુનો જન્મદિવસ પણ કાલ હતો. બીજની બહાર બીજ છે જેને તમે વર્ણન ન કરી શકો. જે માણસ એવો જન્મ છે, ભાઈ બીજનો જન્મ એ જન્મ નહીં, હું તો એમ જ કહું સંત બીજ છે. સંસારીઓ માટે ભાઈ બીજ છે. હવે ભાઈ બીજ ઉજવવાનું બાવાને શું જરૂર હોય, મને કહો છે સીધા કાંઈ બાવાને ખવડાવવાની જરૂર છે નહીં. સંત બીજ છે, સંત બીજ છે, એમાંથી મોટું વ્રત વૃક્ષ થાય છે. વર ટેટો નાનો હોય, બી નાનું હોય, વડ મોટો હોય એમ. અમારો બાવો નાનો હશે પણ વડ મોટો છે. બધા જોડતા તાળીથી, અમારો બાવો બહુ નાનો છે પણ એનો જે વડ છે ને એ મોટો છે. વડ એટલે કોણ? શિવદા બાપા. એ વડવાયું નહીં, એ પકડીના બાવાજી બધા ઝૂલે છે એની હારે, આનંદ કરે છે. આ દાળથી ઓલી દાળ, ઓલી દાળથી ઓલી દાળ, આંબળી કોણ આંબળી. મારો કહેવાનો અર્થ, સંતો છે ને એની મોજમાં હોય છે. આ તો મને તમને ઘડી પૂરતા તમારી મારી ભેગા રહીએ, બાકી અંદર ખાને તો અલગ જ છે, એને માનવા બહુ અઘરી વાત છે. અને એટલે જ બાર બીજ, બીજની બહાર વટ વૃક્ષ છે ને એ વટ વૃક્ષ, એનું એનું મૂળ જમીનમાં નથી, ઉપર નથી, ક્યાં છે એ ખબર જ નથી. શું મૂળ છે? મૂળ છે પણ શું મૂળ એટલે ક્યાં દેખાય નહીં. અને એવા એ મહાપુરુષો જે છે એની આ જગ્યા છે. અહીંયા તો અમે અમારી વાણી પવિત્ર કરવા આવ્યો, અહીંયા ક્યાં આગળ થઈને દોડીને મોર થવા માટે નથી આવતા. અને વર્ષોથી અહીંયા તો હું બાબુ મારી ખરેખર હું એમ કહું ને તો અહીંયા કેટલા વર્ષોથી હું આવું છું મને ખબર નથી, અને કેટલા વર્ષ આવીશ એ ખબર નથી. અને બાવાજી જ્યાં સુધી આમ મોર આમનામ રહેશે ને અહીંયા ત્યાં સુધી આવીશ એટલા માટે. અને એક એવી વ્યક્તિ અહીં બેઠી છે, પછી નાનબાબુની આ આખી જિંદગી એણે કાઢી છે, મોહનદાસ બાપુ કાપડી અંજાર. હા, એવી વ્યક્તિઓ જે છે એની ભૂમિ છે આ. એક એક રજગણ માથે ચડી જાય ને તમને ઉડીને તો તમે પાવન બની જાઓ. અને પાવન બનવા માટે જ અહીંમાં આવી છું. એક દિવસ અમારું ઘટી જાય ને એટલે પાછું આવી જાય, બે દિવસ વધી જાય એટલા માટે.
Oh,
सपनो छत्रपति के सुरभि छत्रपति दास